નવસારીના સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સન્માનિત પણ કર્યા છે. એવા સ્વાતંત્ર્ય સેનાનીના નિર્ધનના પગલે શહેરમાં શોકની લાગણી છવાઈ છે. નવસારીના દિનકરભાઈ દેસાઈ 18 વર્ષની ઉંમરે 1942માં અંગ્રેજો ભારત છોડો સ્વતંત્રતાની લડતમાં 16 માસથી સજા ભોગવી છે. 16 વર્ષની ઉંમરે ગાંધીજીના સાદાઈના સિદ્ધાંતો સ્વીકારી આજીવન ખાદીના વસ્ત્રોનો સ્વીકાર કર્યો હતો. યુવાનીના હાથેથી કાંતિને વણાવેલી ખાદીમાંથી માત્ર 3 જોડી કપડાથી ઘણા વર્ષો માત્ર ને માત્ર સફેદ ખાદી પહેરી તેમજ સાથે જ સોના ચાંદી હીરાના ઘરેણાનો આજીવન ત્યાગ કર્યો. 1962માં ચીની આક્રમક વખતે સેનાની છેલ્લી સૈનિક ફાળમાં અર્પણ કરી. જૂના સુરત જિલ્લામાં હાલના સુરત વલસાડ નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. તેમાં હળપતિ સમાજના રોજીરોટી વસવાટ શિક્ષણનું કામ હળપતિ સેવા સંઘ મારફત કર્યું. 50 વર્ગના વિદ્યાર્થીઓની 11 આશ્રમ શાળા અને 16 હાઈસ્કૂલ અનેક ગામોના ગરીબ હરપતિ આવાસો આજે પણ એમની સેવાની સાક્ષી પૂરે છે. 3 ટર્મ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્ય કર્યું છે. તેમજ દિનકર દેસાઈના પુત્ર પિયુષ દેસાઈ નવસારીના ધારાસભ્ય પણ છે, જે હાલ 1997 વર્ષે દેવલોક પામતા નવસારી પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નવસારીના સ્વાતંત્ર્ય સેનાની દિનકરભાઈ દેસાઈની અંતિમ યાત્રા નિમિત્તે નવસારી જિલ્લા કલેક્ટર આંદ્ર અગ્રવાલે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે નવસારી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય તથા માજી કેબિનેટ મંત્રી મંગુભાઈ જલાલપુર, ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક આરસી પટેલ, વલસાડ સાંસદ કેસી પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, કનુ દેસાઈ, પારડી ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઈ પટેલ, પૂર્વ મંત્રી કરશનભાઈ પટેલ, ભાજપા જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધનાથ દેસાઈ, કોંગ્રેસ અગ્રણી એડી પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો અને ભાજપના કાર્યકરો સાથે શહેરીજનો ઉપસ્થિત રહી ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સ્વતંત્ર સેનાની, ફ્રીડમ ફાઈટર અને મારા ફાધર દિનકરભાઈ 97 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે. દુઃખ તો છે જ, પરંતુ ખાસ કરીને ફ્રીડમ ફાઈટર હોવા ઉપરાંત ધારાસભ્ય પણ હતા. પરંતુ એક વાત દર વખતે મને જ્યારે કહેતા કે તમે વિધાનસભાના સભ્ય હોવ કે કાર્યકર હોવ, છેવડાના માનવીને તમે કેટલા ઉપયોગી છો અને એનું કેટલું કામ કરો છો, એના ઉપર આખું, જેને એમ કહેવામાં આવે કે જીવનનો, તમારા આત્માનું કલ્યાણનો આધાર રહે છે. મને ખૂબ આનંદી વાતનો છે કે સતત 97 વર્ષ સુધી નિરોગી રીતે જીવ્યા, કોઈની સેવા લીધી નહીં. અને છેલ્લે પણ જ્યારે મૃત્યુ નજીક હતું ત્યારે ભગતસિંહ સુખદેવ રાજગુરુની જે કવિતાઓ ઝવેરચંદ મેઘાણીએ જે લખેલી એની વાત કરી, પોતે આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એની વાત કરી. અને એમને પોતાને નક્કી એવું થઈ ગયું હતું કે હવે હું 1-2 દિવસનો જ મહેમાન છું. અને આ વાત પછી એ ઉઠ્યા જ નહીં અને મળસ કે 4 વાગે મૃત્યુ પામ્યા. પિતાશ્રી તરીકે તો ખૂબ આઘાત છે મારે માટે, પરંતુ એમણે જે કાર્યો કર્યા છે એમાં નાનામાં નાના માણસને ન્યાય આપવા અને છેવાડાના માનવીને સુધી વિકાસના કામોની વાત કરી ત્યારે મને એ બાબતમાં હું આગળ વધવા પ્રયત્ન કરું જ છું, પરંતુ એનાથી મને વધારે બળ મળશે. આભાર. સ્વર્ગસ્થ દિનકરભાઈ આપણી વચ્ચે હવે નથી રહ્યા. 97 વર્ષની જેટલી આયુ, એમનું જીવન શરૂઆતમાં ખૂબ સંઘર્ષમય હતું, છતાં પણ એ જીવન એવી રીતે જીવી ગયા છે કે અનેક લોકોને રાષ્ટ્રના કામ માટે કે સમાજના કામ માટે એમણે જે સેવા કરી છે એ લાંબા સમય સુધી નવસારી જનતા યાદ રાખશે. મને બરાબર ખ્યાલ છે ત્યાં સુધી નવસારીમાં સ્વતંત્ર સેનાની લગભગ એક જ એવા રહેલા હતા જે આપણી વચ્ચે હવે નથી રહ્યા. એક એમની વિશેષ વાત તો એ છે કે એમના પત્ની જોડે આટલું લાંબુ જીવન જીવે એવા બહુ ઓછા લોકોને અમે જોયા છે. એમના જીવનમાંથી અનેક પ્રેરણા લેવાની જરૂર છે એમના
પરિવાર સાથે બહુ લાંબા સમયથી મારો સંબંધ છે. આવા જ્યારે દુઃખદ પ્રસંગ આવે ત્યારે સ્વાભાવિક સ્વજન જાય ત્યારે દુઃખની લાગણી થતી હોય, એમના પરિવારને પણ અગાઉથી જાણે માહિતી મળી ગઈ હોય એ રીતે સ્વર્ગસ્થ દિનકરભાઈએ છેલ્લા બે દિવસમાં જુદા જુદા લોકો જે જૂના એમના સંસ્મરણો હતા એ એમના દીકરા પિયુષભાઈ દ્વારા બધાને યાદ કરીને કે હવે હું ધરતી છોડું છું, અહીંથી હું જાઉં છું, તમે બધા સુખી રહેજો એવી છેલ્લે બધાને દિલાસો આપતા ગયા છે. એમના કુટુંબ પર આવી પડેલા દુઃખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને એમના આત્મા જ્યાં પણ જશે ત્યાં ભગવાનની ખૂબ નજીક રહેશે એવા વિશ્વાસ સાથે એમને ફરીથી હું શ્રદ્ધાંજલિ અર્પું છું. આભાર.